વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણ માટે ધોરણ છ વિષય ગુજરાતી કાવ્ય પાઠ મેઘની મોસમ એના લખી છે આકાર કાવ્યનો પ્રકાર પ્રકૃતિ ગીત. કવિ નાથાલાલ દવેનો જન્મ 3/6/1912 અને મૃત્યુ 25/12/1993 થયો. નાથાલાલ ભાણજી દવેનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો. હવે નાથાલાલ દવેનો જન્મ અમરેલી જિલ્લાનું જે ભુવા ગામ છે તેમનો જન્મ છે. શિક્ષણ ક્ષેત્રે શિક્ષક આચાર્ય તેમજ શિક્ષણ અધિકારી તરીકે પોતાની સેવાઓ આપી હતી. શિક્ષણ ક્ષેત્રે તેમણે શિક્ષક તરીકે, આચાર્ય તરીકે અને કહેવાય છે કેળવણીના અધિકારી તરીકે પણ એમને સારી એવી સેવાઓ આપી છે. કાલિંદી, જાનવી, અનુરાગ, પિયાબેન એમના નોંધપાત્ર સંગ્રહો છે. નર્મ મર્મ કટાક્ષની હાસ્યથી ગુજરાતી કવિતાને એમને સમૃદ્ધ કરી છે. હવે નર્મ મર્મ કટાક્ષની હાસ્યથી ગુજરાતી કવિતાને એમને સારી એવી સમૃદ્ધ કરી છે, એટલે કે આગળ કપાવી છે. રમ્ય શબ્દચિત્ર ગણનું માધુર્ય, છંદો કે ગાળો પણ માધુર્ય એમની કવિતાનું વિશેષ છે. કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે. હવે પાક લણવા એટલે ખેડૂતના ખેતરમાં તૈયાર થઈ ગયેલો પાક હોય છે એને કાપવાની તૈયારીમાં હોય, એટલે કે લણવું, પાકને કાપવામાં આવે છે એને લણવું કહેવાય છે, એને મહેનતની મોસમ કહી છે. વરસાદ વરસ્યા પછી કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે. હવે વરસાદ વરસી ગયા પછી ચારે તરફ લીલોતરી છવાઈ જાય છે. જાણે કુદરત એક તો લીલી સાડી પહેરી હોય એવું લાગે છે અને જાણે કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે. વરસાદ સારો થાય અને પાક સારો ઉતરે તો શ્રમજીવીઓના જીવમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે તેની સરસ અભિવ્યક્તિ આ કાવ્યમાં જોવા મળે છે. હવે કાવ્યનું પઠન કરીશું. સોના વરણી સીમ બની મેઘોલીએ કીધી મેર રે ભાઈ મોસમ આવી મહેનતની નદીઓના જલ નીતર્યા લોકો આવેલા લેર રે ભાઈ મોસમ આવી મહેનતની લીલો કંચન બાજરોને ઉજળો દૂધ કપાસ રે ભાઈ મોસમ આવી મહેનતની જુવાર લોકે રૂને જૂને ને હૈયામાં ઉલ્લાસ રે ભાઈ મોસમ આવી મહેનતની ઉપર ઉજડા આવમાં કુંજળીઓના કિલોલ રે ભાઈ મોસમ આવી મહેનતની વાતા મીઠા વાયરા ને લેતા મોલ વિયોળ રે ભાઈ મોસમ આવી મહેનતની લીઓ પછવેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ મોસમ આવી મહેનતની રંગે સંગીએ કામ કરીએ થાય મલક આવાદ રે ભાઈ મોસમ આવી મહેનતની લીપી ગુંપી ખડા કરો લાવો ડગલે ડગલા ધાન રે ભાઈ મોસમ આવી મહેનતની રડનારો કે માનવીને દેનારો ભગવાન રે ભાઈ મોસમ આવી મહેનતની. હવે આ કાવ્યની અંદર ગ્રામ્ય સંસ્કૃતિ સાથે સંકળાયેલો જે પરિવેશ છે એ કાવ્યની અંદર જોવા મળે છે. સોના વર્ણ
કંચન એટલે સંપૂર્ણ લીલો. જુવાર લોથી લુણે જુમીને હૈયામાં ગુલાર છે અને ખેતરની અંદર જુવાર નો જે પાક છે લોથી એટલે જુવારનું જે કણસ છે એ ખેતરોની અંદર લહેરાઈ રહ્યું છે અને લોકોના હૈયા છે હૃદય છે એ આનંદથી ભાવ વિભોર થઈ ગયા છે. હવે લોથે એટલે જુવારનું કણસ
કરનાર ખેડૂત છે અને સાથ કરી રહ્યો છે કે હવે પાક તૈયાર થઈ ગયો છે. સીમમાં શું શું લઈ જવા કહ્યું છે? તો પછેડી અને દાંતરડા લઈ જવા કહ્યું છે. હવે કહેવાય છે કે ઉજળું દૂધ જેવું લીલું કંચન જેવું શબ્દ પ્રયોગ પર ધ્યાન આપવું. નીચેના શબ્દો માટે આવા શબ્દ પ્રયોગ વાપરો. સફેદ તો કેવું? તો દૂધ જેવું. કાળું તો મેસ જેવું. મીઠું તો મધ જેવું. કડવું તો ઝેર જેવું. હવે આપણે લખીએ એટલે સમજાવવું પડશે. શબ્દ પ્રયોગ કરવાનું છે. સફેદ, સફેદ તો કોના જેવું? સફેદ કેવું હોય? તો દૂધ. દૂધ કેવું હોય? સફેદ. તો દૂધ જેવું. બરાબર છે. હવે બીજો શબ્દ છે કાળું, તો મેસ જેવું. કલાડાની જે મેસ હોય ને એ, ત્યાર પછી આંખમાં જે કાજલ નાખવામાં આવે છે એ પણ મેસ કહેવાય છે. મીઠું, મીઠું કેવું હોય? તો મધ જેવું. ચોથું વાક્ય છે કડવું, તો કેવું? ઝેર જેવું. ઝેર